सरथाणा विस्तार में वीतेली 7 फेब्रुआरी रोज भावनगर थी लग्न प्रसंग में आवेला आधेड़ महिला वतन जवा माटे बस पकड़वा रिक्शा में बैठा था ने त्यारे 7.5 लाख ना दागीना भरेलो थीलो लई जई रह्या हता। जो कि रिक्शा में उतरता ज रिक्शा चालक दागीना भरेलो थीलो लई फरार थयो हतो। भावनगर थी लग्न प्रसंग में हाजरी आपवा आवेला गीताबेन गोस्वामी पोताना दीकरी जमाईना घरे रोकाया हता। प्रसंग पूरो थता ज वतन जवा माटे बस पकड़वा श्यामधाम मंदिर 4 रस्ता जवा माटे रिक्षा में दागीना भरेलो थीलो लई बैठा हता। रिक्षा माथी उतरता ज रिक्षा चालक झड़पेर रिक्षा हंकारी भागी छूट्यो हतो। जे अंगेनी फरियाद मळता पोलीसे तपास हाथ धरी हती। तपासमां रिक्षा चालक मूळ राजस्थान वतन भांगी छूट्यो होवानी जाण थता पोलीसे तपास राजस्थान सुधी लंबावी हती अने तपास करता तेना घरथी चोरी करेला दागीना मळी आव्या हता। जो कि तपासमां आरोपी मळी आव्यो न हतो। बनावनी विगत एवी छे के गत 7/2/2022 ना रोज भावनगर थी एक माजी जेमना नाम छे गीताबेन जगदीशपुरी गोस्वामी ये पोताना अहींया बे जमाई सूरत खाते रहे छे। एक जमाई ने त्यां लग्न प्रसंग हतो तो लग्न प्रसंगे गीताबेन अहींया सूरत खाते आवेला। सूरत खाते ज्यारे आवेला त्यारे एमनी साथे जे आ चोरी में गयेला जे घरेणा छे ए घरेणा લઈને આવેલા અને લગ્ન પ્રસંગે આ ઘરેણાનો ઉપયોગ પણ કરેલો। બધા અલગ અલગ એમના સગાઓએ પહેરેલ પણ ખરા અને પછી એ પરત એ ઘરેણા એક થેલામાં લઈ અને એ પોતાના બીજા જે જમાઈ છે હાલના જે ફરિયાદી છે એમના ઘરે 8 તારીખે બપોરે ગયેલા। 8 તારીખે ત્યાં રોકાયેલા અને સાંજે જમી અને પોતે પોતાના બીજા જે જમાઈ છે એમને ત્યાંથી વતન જવા માટે નીકળેલા। મોટા વરાછા ખાતેથી એમના જમાઈએ એમને રિક્ષામાં બેસાડેલા અને ત્યાંથી બેસી અને ધારુકા કોલેજ બહાર એટલે કાપોદરા વિસ્તારમાં એ રિક્ષામાંથી શટલ રિક્ષા હોય ત્યાં ઉતરેલા અને ત્યાંથી હાલના જે આરોપી છે એ આરોપીની રિક્ષામાં બેસી અને શ્યામધામ 4 રસ્તા રિક્ષામાંથી ઉતરેલા। એમની પાસે અલગ અલગ 4 જેટલા થેલા હતા અને એમાંથી એક થેલા જેની અંદર આ ઘરેણા હતા એટલે જે ઘરેણાવાળા થેલા હતા એ થેલા ઉતારે એ પહેલાં જે રિક્ષાવાળા આરોપી છે એ રિક્ષા લઈને નીકળી ગયેલા। ત્યારબાદ બેને જે માજી છે એમણે ત્યાં આજુબાજુ પણ તપાસ કરી રિક્ષાવાળા માટે કોઈને પૂછપરછ પણ કરી પણ આ રિક્ષાવાળા મળી આવેલા નહીં। પોતાના જે જમાઈ જે છે એમણે ફરી જાણ કરી અને જાણ કર્યા પછી પોલીસમાં અમારો થેલો ભૂલી ગયા છે આ પ્રકારની રજૂઆતની અરજી સરથાણા પોલીસ સ્ટેશને એમણે જે તે વખતે આપેલી। પોલીસે અરજીના આધારે બેન પછી અરજી આપીને માજી જે છે ગીતાબેને ભાવનગર જતા રહેલા। પોલીસે તપાસ ચાલુ કરી ખરેખર શું બન્યા છે એમના જમાઈની પણ પૂછપરછ કરી અને પૂછપરછ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસને જાણવા મળેલ કે કોઈ રિક્ષાવાળા એ મૂળ વતન રાજસ્થાનના છે અને આ બનાવના બીજા દિવસથી આ રિક્ષાવાળા જે છે પોતાના વતન જતા રહ્યા છે। એ બાબતે પોલીસે તપાસ કરી અને જે રિક્ષાવાળા જતા રહેલા એ રિક્ષાવાળાની તપાસ કરવા માટે ટીમ અહીંયાથી રાજસ્થાન મોકલવામાં આવેલી અને રાજસ્થાનના ગામ મલાલા જિલ્લો ધોલપુર ત્યાં ટીમે જઈને તપાસ કરતા જે રિક્ષાવાળા આરોપી સોનુ એની તપાસ કરતા ઘરે હાજર મળી આવેલા ન હતા। લોકલ પોલીસના પણ તપાસમાં મદદ લીધેલા। ગુના જે મામા છે એ મામાના નામ છે રાયસિંહ કુશવા એ મળી આવેલા ને એમને પૂછપરછ કરતા એમણે મારો ભાણેજ જતો રહ્યો છે પરંતુ હું તપાસ કરું છું એને તપાસ કરી અને ઘરેણા એ પોલીસ ચોકી ખાતે પોલીસની સાથે લઈ અને રજૂ કરેલા। એ ઘરેણા ક્યાંથી લાવ્યા છે અને ઘરેણા ટૂંકમાં જે આરોપી છે ક્યાં સંતાડેલા હતા એ તપાસ પોલીસની હાલ બાકી છે પરંતુ તમામ જે ઘરેણા છે એ ઘરેણા પોલીસે ત્યાંથી કબજે કર્યા છે અને જે ઓરિજિનલ મુદ્દામાલ કબજે કરેલો છે આપ જોઈ શકો છો મુદ્દામાલ લઈને પોલીસ અહીંયા પરત ફરી છે। તો આખી જે બનાવ જે છે આખો બનાવ એ બનાવમાં રિક્ષાવાળા જે છે એનો મલિન ઈરાદો સ્પષ્ટ થાય છે અને મોટાભાગે સુરત સિટીમાં એવું પણ બનતું હોય છે કે ઘણા રિક્ષાવાળા એ આવા કોઈ પણ થેલો ભૂલી જાય અથવા તો ભૂલથી રહી જાય તો એ પરત શોધતા હોય છે પણ આ કેસમાં રિક્ષાવાળાએ આ થેલો જે છે એ લઈને ભાગી જવાની એની વૃત્તિના કારણે આપણે ચોરીના ગુના દાખલ કર્યા છે અને એ આરોપીને ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે। જે બનાવ બન્યો છે એમાં જે ઘરેણા જે છે 4.5 લાખ જેટલા એ ઘરેણા
બાબતે એમાં રિક્ષાવાળાની સાથે બીજા કોના કોના ઇન્વોલ્વમેન્ટ ખરેખર હતા અને અહીંથી રાજસ્થાન ભાગી જવા બાબતે કોણ ઇન્વોલ્વ હતું એ બાબતે પણ સરથાણા પોલીસ તપાસ કરી રહી છે. સરથાણાના પીઆઈ શ્રી ગુર્જર, એસીપી શ્રી સીકે પટેલ અને ડીસીપી શ્રી સજ્જનસિંહ પરમાર આખી ટીમે આ છેલ્લા 20-21 દિવસ સઘન મહેનત કરી છે અને આપણે આ ગુનો ડિટેક્ટ કરી અને આપણે મૂળ મુદ્દામાં જે છે કબજે કરેલો છે.